पहली मे नो दिवस एटले गुजरात राज्य नो स्थापना दिन। गुजरात राज्य ना स्थापना दिने शहर भाजप प्रमुख राजीवभाई पंड्या, शहर कांग्रेस प्रमुख प्रकाशभाई वाघाणी तथा सिंधी समाज ना युवा आगेवान कमलेश चंदाणी ए सौ नगरजनों ने शुभेच्छा पाठवी कोविड 19 नी गाइडलाइन नु चुस्तपणे पालन करवानी अपील करी हती। आज रोज गुजरात नो 62मो स्थापना दिन छे। 1 मे 1960 ना दिवसे महाराष्ट्र थी गुजरात अलग पड़ी ने एक स्वतंत्र राज्य तरीके आदरणीय रविशंकर महाराज नी प्रेरणा थी अस्तित्व में आयु अने 62 वर्ष नी यात्रा में गुजराते घणुं मेळ्युं छे अने घणी ऊंचाईओ सर करी अने आखा भारत में एक अदकेरुं स्थान प्राप्त कर्युं छे। त्यारे आजना दिवसे हूँ भावनगरना नगरजनोने अने गुजरातना गुजरातीओने भारतीय जनता पार्टीना अध्यक्ष तरीके खूब खूब शुभकामनाओं पाठवुं छूं। महामारीना दिवसोमां आप सौ निरामय रह्यो, जे कंई कोरोनाना प्रोटोकॉल छे अने जे कंई प्रधानमंत्रीशीनी हाकल छे SMS एटले के सेनिटाइजेशन, मास्क अने सोशियल डिस्टन्स ए सतत जाळवी राखो अने जे कंई वेक्सिननी अहालक जगावी छे 45 वर्ष उपरनानुं वेक्सिनेशन रूटीन चालू छे अने 18 થી 45 વર્ષ સુધીના લોકોનું જે કંઈ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે એમાં વધારેમાં વધારે રજીસ્ટ્રેશન કરી અને વેક્સિન લઈ આપ સૌ કોરોનાની મહામારી સામે લડવામાં આપ પણ એક સૈનિકની ભૂમિકામાં ખભે ખભા મિલાવીને આપણે કોરોનાને ચોક્કસ હરાવીશું। આજના દિવસની ફરી ફરી શુભકામના। નમસ્કાર, પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ સમિતિ। આજે ગુજરાતના 62મા સ્થાપના દિન નિમિત્તે ભાવનગર અને ગુજરાતના તમામ પ્રજાજનોને શુભકામના પાઠવું છું અને હાલની જે કોરોનાની પરિસ્થિતિમાં જે દુઃખ લોકો ઉપર આવી રહ્યું છે ત્યારે આપણે સાથે મળી સરકારની જે કાંઈ ગાઈડલાઇન છે એનું નિયમોનું પાલન કરીએ, સારા અને મોડા પ્રસંગોમાં બને ત્યાં સુધી ઓછી સંખ્યા થાય એવા પ્રયત્ન કરીએ અને તમામ સરકારની ગાઈડલાઇનનું પાલન કરીએ એવી મારી સૌને વિનંતી। આજે ગુજરાતી સ્થાપના દિવસ છે એની હું તમામ ગુજરાતી ભાઈઓને શુભેચ્છાઓ પાઠવું છું અને એમને વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો વેક્સિન લે અને આ મહામારીથી લડવા માટે સરકારી ગાઈડલાઇનનું ખૂબ પાલન કરે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ અને કોઈ પણ જગ્યાએ સમૂહ ભેગા ના થઈએ, કેમ કે સમૂહ ભેગાથી થવાથી આ ચેપ ફેલાય છે અને એનું અમે ખૂબ જ મોટું નુકસાન આજે ભોગી રહ્યા છે। તો આવનાર સમયની અંદર અમે સુરક્ષિત રહીએ એના માટે આપ સૌને મારી વિનંતી છે કે સરકારની ગાઈડલાઇનનું પાલન કરશો। જય હિન્દ, જય ભારત।